जय श्री राम मित्रों, ब्लैक बक ट्रेडिंग में तमारू हार्दिक स्वागत छे। तो चलो आपणे जोईए कई रीते आपणे ट्रेड लीधो। तो आजे मैं तमने टेलिग्राम में पण कीधुं तुं, काले पण अपडेट आपी थी मित्रों। हवे मित्रों तमे जोवो, कंटीन्यू मार्केट ब्रेकआउट ब्रेकडाउन आप्या बाद कंटीन्यू सेलिंग में छे, कारण के बधुं भेगुं थयुं छे मित्रों। इजरायल में युद्ध चालू छे, रशियानुं एनुं चालू ज हतुं प्रॉब्लम। अने बीजी वस्तु के मार्केट माथी सेलिंग आवी गयु छे, कारण के यूएस मार्केट मा जे बॉन्ड छे, बॉन्ड मार्केट छे, ए एमा थोड़ी तेजी आवी छे। एटले मार्केट मा जे लोको छे ए एफएफआई वाला छे, ए लोको इंडियन मार्केट अने अमेरिकन मार्केट माथी पैसा स्टॉक माथी उपाड़ी उपाड़ी अने बॉन्ड मा नाखे छे, बराबर। तो एटला माटे मित्रों थोड़ू सेलिंग पण छे अने युद्ध पण छे, आ बधुं भेगुं थयुं छे, एटला माटे सेल ऑफ आव्यु छे मार्केट मा, सेलिंग आव्यु छे। तो जो हवे जोईए, हवे 42,000 અને 42,100 છે એ સપોર્ટ છે, અને 200 પણ એક સ્ટ્રોંગ સપોર્ટ છે। જો 200 આજે બ્રેક નથી થઈ શકતું, હવે અહીંયા સુધી જગ્યા છે, કાલે અહીંયા સુધી માર્કેટ આવી શકે છે, બરાબર। તો જોઈએ આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમ કરીને, 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં તમને બતાવું। આ જો આપણો પ્લાન હતો આજે, પેલા જોઈ લો તમે એટલે ખ્યાલ આવે તમને। મેં તમને કાલે પણ કીધું હતું કે આ રેન્જ છે, રેન્જનું બ્રેકઆઉટ થાય तो तमने एक ट्रेड मळशे। पण मित्रों जुओ, तमे आ रेन्ज नु गेप डाउन ज मार्केट खुल्यू, बराबर। गेप डाउन खुल्या बाद मार्केट जो आपणे आमां लीधो ज नथी ट्रेड, आपणे सस्टेन थवा दीधुं। जो अहींया मार्केट आव्युं, अहींया सस्टेन थयुं, अहींया बे केन्डल उभी रही, अने जेवुं ज आ बे केन्डल नो लो ब्रेक थयो एटले मित्रों आपणे आ केन्डल माथी अहींयाथी ते जो आ केन्डल आ जे ब्रेक थईने चालू केन्डल माथी आपणे अहींथी एंट्री बनाई लीधी हती, केम के 500 ब्रेक थशे। मैं टेलिग्राम ग्रुप में अपडेट पण आपी हती कि 42,500 इम्पोर्टंट लेवल छे, 500 ब्रेक थशे एटले 100 पॉइंट नो मूव मळशे तमने। अने जो मित्रों वन वे अहींथी मार्केट 555 थी वन वे 400 सुधी गयुं छे आ केन्डल मां ते। अहींया आपणे 400 नो टार्गेट हतो मारो, 400 ए प्रोफिट बुक करी नाख्यो, बराबर। अहींया आपणने 100 रूपया मिल्या छे आ केन्डल मां, बराबर। तो आ रीते छे मित्रों। अने अहींया पछी हवे मैं तमने कीधुं तुं कंसोलिडेट थवा दो, अहीं थोड़ुं शॉर्ट कवरिंग नुं हतुं। जो अहींया 500 અને 400 ની વચ્ચે અહીંયા ઉભું રહ્યું હોત માર્કેટ, અહીંયા સસ્ટેન થઈ અને થોડુંક ઉપર ગયું હોત, આ ક્રોસ કર્યો હોત 500, બરાબર, તો ઉપરની બાજુ મિત્રો શોર્ટ કવરિંગની શક્યતા હતી। સવાર સુધી મારો પ્લાન એવો જ હતો, બરાબર। પણ મિત્રો જો પછી અહીંયા માર્કેટ પાછું ડાઉન થઈ ગયું, 400 પણ બ્રેક કરી નાખ્યું અને 300 સુધી આવ્યું, બરાબર, અને અહીંયા સસ્ટેન થવા લાગ્યું। હવે એક પ્રાઇસ એક્શન બની ગઈ, હવે મિત્રો જુઓ તમે સમજો, પ્રાઇસ એક્શન બની ગઈ, હાયર હાઈ, જો હાયર જે પાછલો હાઈ છે એ બ્રેક નથી કરી શકતું, જ્યાં સુધી સ્વિંગ હાઈ હોય એ બ્રેક ના થાય ત્યાં સુધી માર્કેટમાં બાઇંગ ના આવે। જુઓ તમે અહીંયા પણ એવું થયું, અહીંયા પણ એવું થયું, જુઓ તમે। એટલે મિત્રો અહીંયા જયારે બ્રેક થયો અને અહીંયા કન્સોલિડેટ થયું ને માર્કેટ, અને જેવો આ લો બ્રેક થયો ને, એટલે 300 બ્રેક થયો મિત્રો, એટલે મેં અહીંયા પોઝિશન બનાવી લીધી, બરાબર। મેં તમને ટેલિગ્રામમાં કીધું છે મેં કઈ રીતે પોઝિશન બનાવી હતી અને કઈ રીતે મેં ટ્રેલ કરવાનું કીધું હતું, મેં એચડીએફસીને જોઈને જ તે આ પોઝિશન બનાવી હતી। અહીંયા એચડીએફસી બહુ ડાઉન આવી ગઈ હતી, બરાબર। તો અહીંયા મિત્રો મને વન વે મૂવ મળ્યો, ક્યાં સુધી, તો કે 100 સુધીનો મળ્યો, 42,100 સુધીનો। પણ મિત્રો આ કેન્ડલમાં મેં અહીંયા જયારે ઊભી ઉપર આવી ને, એટલે 200 એ કાઢ્યો મેં અહીંયા, તો પણ આપણને 200 રૂપિયા મળ્યા છે, 200 સમથિંગ મળ્યા છે, બરાબર। તો આ રીતે મિત્રો આપણે બે ટ્રેડ લીધા હતા, અહીંયા એક સ્કેલ્પિંગ માર્યું હતું, જો મિત્રો અહીંયા હવે એક નાનો એવો ડબલ્યુ બનતો હતો, અહીંયા એક સ્કેલ્પિંગ માર્યું હતું, એ પણ મેં તમને ટેલિગ્રામમાં કીધું છે। આપણે એમાં 38 થી 65 એટલે કે 38 થી 65 એટલે સમથિંગ 30 પોઈન્ટ જેવા લીધા આપણે અહીંયા, બરાબર, સ્કેલ્પિંગ હતી તો 30 પોઈન્ટનું। તો આ રીતે આપણે આટલા 3 ટ્રેડ લીધા છે મિત્રો, અને માર્કેટ પછી જો અહીંયા ફસાઈ ગયું, 200 અને 300ની વચ્ચે ફસાઈ ગયું માર્કેટ, અહીંયા ને અહીંયા સાઇડવે માર્કેટ થઈ ગયું, બરાબર। તો અહીંયા તમે ફસાઈ શકો છો અને ટાઈમ ડીકે પણ થાય છે, તો અહીંયા આપણે ક્યાંય ટ્રેડ લીધા નથી મિત્રો। જો અહીંયા 300 બ્રેક થઈને ઉપર ગયું હોત, 355 બ્રેક થઈ, આ જે સ્વિંગ છે ને, જો સ્વિંગ બ્રેક થઈ અને ઉપર ગયું હોત, તો આપણે મિત્રો થોડી ઘણી ક્વોન્ટિટી સી બાજુ વિચારે, પણ એવું શક્ય બન્યું નથી માર્કેટમાં, બરાબર। જો માર્કેટ ક્યાં બંધ્યું છે, 242,288, એટલે 200 હવે આપણા માટે એક બેઝ છે કાલ માટે। હવે કાલે મિત્રો માર્કેટમાં કોઈ એવી ખાસ જોવા નહીં મળે, તમને સ્કેલ્પિંગ જ તમારે ગોતવા પડશે, કાલે કોઈ પોઝિશન હોલ્ડ ના કરે, બરાબર, બહુ લોંગ ટર્મ માટે, એટલે સ્કેલ્પિંગ જ કરવાનું, જે તમને મળે 40 રૂપિયા, 50 રૂપિયા, 60 રૂપિયા, 10-20 રૂપિયા જે મળે એ તમારે સ્કેલ્પિંગ જ કરવાનું રહેશે। કેમ કે મિત્રો જો અહીંયા છે ને 200 એ સ્ટ્રોંગ એક સપોર્ટ થઈ ગયો છે, અને 300 હવે આ રેન્જમાં માર્કેટ કાલે ખુલે, આ રેન્જમાં માર્કેટ ખુલે અને નીચેની બાજુ 200 બ્રેક થાય, તો પહેલો ટાર્ગેટ 100નો રહેશે અને બીજો ટાર્ગેટ 42,000 સુધીનો રહેશે। હવે 42,000 બ્રેક નહીં થાય મિત્રો આસાનીથી, કેમ કે એ સ્ટ્રોંગ સપોર્ટ છે, 42,000 એ બહુ રાઇટિંગ પણ છે, સેલર
બરાબર, બાયર લોકો એક્ટિવ છે અહીંયા એટલે એક્ટિવ પણ થઈ જશે, એટલે 42,000 સુધીનો મૂવ છે મિત્રો. અને મેં તમને વીકલી એનાલિસિસમાં રવિવારે કીધું હતું કે 2,000 પોઈન્ટનો મૂવ આવશે. તમે જોવો તો મિત્રો 2,000 પોઈન્ટનો મૂવ આવી ગયો છે. 44,000 થી આપણે ગણીએ તો મિત્રો 42,000 સુધી આપણે માર્કેટ આવી ગયું છે. 1,800 પોઈન્ટનો મૂવ આવી ચૂક્યો છે માર્કેટમાં. તો હવે મિત્રો 1,800 પોઈન્ટનો મૂવ આવ્યા બાદ એ પણ કન્ટિન્યુ આવ્યો છે. તો હવે મિત્રો માર્કેટ થોડું કન્સોલિડેટ થાય, એટલે કે અહીંયા ને અહીંયા કન્સોલિડેટ થશે. એક દિવસ બે દિવસ અહીંયા કન્સોલિડેટ થાય, પછી માર્કેટ વોલેટાઇલ રહેશે થોડું, અને પછી માર્કેટ કઈ દિશામાં જશે એનો ટ્રેન્ડ પછી નક્કી થશે. બરાબર, પણ ડાઉન બાજુ આપણે મિત્રો જો પ્રાઇસ એક્શન બનશે તો ડાઉન બાજુ આપણે લઈશું, કેમ કે માર્કેટમાં સેલિંગ પ્રેશર છે, માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે, એટલે ડાઉન બાજુ આપણે જશું. અને નેગેટિવ આખું ગ્લોબલ માર્કેટ પણ નેગેટિવ છે. બરાબર, તો એના હિસાબે આપણે ડાઉન બાજુ ટ્રેડ લઈશું. ઉપર બાજુ તો મિત્રો હવે આપણે ઓછું વિચારીશું અને સ્કેલ્પિંગ જ લેશું, અને એ પણ મારી ક્વોન્ટિટી હું ઓછી રાખીશ. બરાબર, તો કાલે મિત્રો માર્કેટ ક્યાં ખુલે છે એના ઉપર આપણને ખ્યાલ આવશે. અહીંયા ખુલે માર્કેટ આની આ રેન્જમાં ખુલે અને નીચે 200 બ્રેક થશે તો 100 અને 42,000 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. બરાબર, અને ઉપરની બાજુ મિત્રો ધીમે ધીમે જશે અને એવું પ્રીમિયમ કાંઈ વધશે નહીં ખાસ. 500 હવે એક રેઝિસ્ટન્સ છે, 42,500 એક રેઝિસ્ટન્સ છે, ત્યાંથી માર્કેટ પાછું રિવર્સ થઈ શકે છે. બરાબર, ધીમે ધીમે અહીંયા ઉપર જાય અથવા ગેપ અપ ખુલે, 500 સુધી ગેપ અપ ખુલે અને અહીંયા કોઈ શૂટિંગ સ્ટાર દેખાય, પહેલી સેલિંગ કેન્ડલ દેખાય તો ત્યાંથી પણ તમે સેલ કરી શકો છો અને માર્કેટ મિત્રો નીચે 200 સુધી આવી શકે છે. બરાબર, તો આ રીતે છે. અને ગેપ ડાઉન ખુલે, ગેપ ડાઉન 42,000 સુધી માર્કેટ ખુલી શકે છે. અને ગેપ ડાઉન ખુલે અને અહીંયા રેન્જ બનાવે, અને રેન્જ બનાવ્યા બાદ જે બાજુ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થશે તો નીચે તમને 150 પોઈન્ટનો મૂવ મળશે. 100 થી 150 પોઈન્ટ ઉપર અને નીચે બંને બાજુ. 42,000 બ્રેક થશે તો 41,900 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. બરાબર, તો આ રીતે છે મિત્રો. મેં પ્રાઇમ ગ્રુપમાં અહીંથી તમને 500 બ્રેક થાય ત્યાંથી તમને ટ્રેડ આપ્યો હતો. બરાબર, 500 બ્રેક થાય તો તમને વન વે મિત્રો 200 પોઈન્ટનો મૂવ મળશે 300 પોઈન્ટ સુધીનો, પણ 200 પોઈન્ટ એટલે 400 પોઈન્ટનો મૂવ મળ્યો. બરાબર, તો આ રીતે મિત્રો તમારે વિચારવાનું હોય. અને પ્રાઇમ ગ્રુપમાં જે મિત્રોને એડ થવું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંકથી ડીમેટ એકાઉન્ટ ખોલાવે અને રેગ્યુલર એમાં ટ્રેડ મારે તો આપણે એને પ્રાઇમ ગ્રુપમાં એડ કરશું. પ્રાઇમ ગ્રુપમાં હું મિત્રો પ્રાઇસ એક્શન શીખવાડું છું, અવનવા લેવલ આપું છું, કઈ રીતે માર્કેટમાં કામ કરવું, મની મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ, આ બધું મિત્રો ટોટલી વસ્તુ તમને કહું છું. બરાબર, તો આ રીતે છે. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સુધી શેર કરો. બરાબર, જય હિન્દ મિત્રો.